લાજપોર જેલમાં કેદીના મોતનો મામલો પરિવારે આજે પણ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર. ન્યાયની માંગ સાથે પરિવાર આજે પણ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ બહાર. જવાબદાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની હત્યાનો ગુનો દાખલ કરવા માંગ. લાજપોર જેલમાં 25 વર્ષીય મહેશવાળા નામના કેદીનું મોત થયું. ઘટનાને 5 દિવસ વીત્યા છતાં પરિવારને ન્યાય નહીં. ઘટનામાં હજી સુધી તપાસના નામે ઠાક પીછોડો. પોલીસ કર્મીઓના મારને કારણે મોત થયાનો પરિવારે કર્યો છે આક્ષેપ. જેલ સત્તાધીશો અને સચિન પોલીસના જણાવ્યા અનુસાર ઉલટી થયા બાદ યુવકનું મોત થયાનું રટણ. લાજપોર જેલમાં કેદીના મોત મામલે સમાજના લોકોની ચીમકી. પરિવારને ન્યાય નહીં મળે અને જવાબદારો સામે ફરિયાદ દાખલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરાશે. સમાજના લોકો સુરત નવી હોસ્પિટલના પીએમ રૂમ બહાર થયા એકઠા. પોલીસના મારથી જ યુવકનું મોત થયા હોવાનો ગંભીર આક્ષેપ. પોલીસ કેસને ઊંધી દિશામાં લઈ જઈ રહી છે હોવાનો પણ આરોપ. જેલમાં જ પોલીસ કર્મચારીઓએ માર મારતા યુવકનું મોત થયું, સમાજનો આરોપ. જો આમાં જેલ પ્રશાસન વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે તો અમે મૃતકની બોડી લઈને ગૃહમંત્રીના ઘરે મૂકી આવીશું. પોલીસ હંમેશા સમાજ અને સત્યની સાથે રહે છે. આજે પોલીસને છાવરવાનો પ્રયત્ન કરી રહી છે, જે યોગ્ય નથી. નાગરિક સુરક્ષા સંહિતા BNSS ની કલમ 53 મુજબ એનું મેડિકલ ચેકઅપ ફરજિયાત હોય છે. આ મહેશભાઈ વાળા એ અનુજાતિ સમાજના છે અને એને પોલીસે 31/7 રોજ અહીંયા એના ઘરેથી ઉઠાવ્યા. તો આ પોલીસ તંત્રની સીધી ફરજ હતી કે એને મેડિકલ પ્રેક્ટિશનર સિવિલ હોસ્પિટલ ખાતે એનું મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ. આ પહેલી વાત. અને એ મેડિકલ ચેકઅપ અહીંયા સિવિલ હોસ્પિટલના ડૉક્ટર હાજર ન હોય તો મેડિકલ પ્રેક્ટિશનર ડૉક્ટર પાસે કરાવવું જોઈએ. 2, 3 અને એની એક કોપી એને અથવા એના પરિવારને આપવી જોઈએ. આ પર્ટિક્યુલર કાયદો છે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ને કલમ 53 આવું કહે છે. તો આ મહેશભાઈ વાળાને 31/7 રોજ એના ઘરેથી સામાન્ય ગુનામાં ઉઠાવવામાં આવ્યા ત્યારે આ પોલીસ તંત્રએ એનું મેડિકલ ચેકઅપ કરાવેલું હતું કે કેમ? ત્યારે મેડિકલ ચેકઅપ જો કરાયું હોય તો એને લીવર સોરિયાસિસ એટલે કે કમળા જેવો રોગ આવ્યો તો કે કેમ? જો આવ્યો તો એને વધુ સારવાર માટે કેમ લઈ જવામાં ન આવ્યો? એના માટે ડોક્ટર જવાબદાર છે કે પોલીસ તંત્ર જવાબદાર છે? જવાબદાર કોણ છે એ જવાબદારી નક્કી કરવાની છે આજે આપણે. અને 31/7 રોજ આ મહેશભાઈ વાળાને જ્યારે પોલીસ ઉઠાવી જાય છે ઘરેથી તો એનું મેડિકલ ચેકઅપ કરાવતી નથી, એનું ટ્રાન્સફર વોરંટ મેળવી અને ભરૂચ સુધી પણ લઈ જવામાં આવે છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગુનામાં એનું ઇન્ટ્રોડક્શન થાય છે, એની માથે અત્યાચાર ગુજારવામાં આવે છે, એને માર મારવામાં આવે છે. અને છેલ્લે જ્યારે લાજપોર જેલની અંદર લાવવામાં આવે છે ત્યારે પરિવારે જે સીસીટીવી ફૂટેજ જોયું છે એ સીસીટીવી ફૂટેજની અંદર આ મહેશભાઈ વાળા એકદમ તંદુરસ્ત રીતથી ચાલીને જાય છે અને ઝડપી રૂમમાં એને લઈ જવામાં આવે છે. બાકીના બધા આરોપીઓને 2 મિનિટમાં બહાર કાઢી નાખવામાં આવે છે અને આને ઝડપી રૂમની અંદર 10 મિનિટ સુધી અંદર લોકઅપ રૂમમાં રાખવામાં આવે છે. 10 મિનિટ પછી જ્યારે મહેશભાઈ વાળા જે મરનાર વ્યક્તિ છે બહાર આવે છે ત્યારે પેટ પકડીને બહાર આવે છે અને વોમિટિંગ કરે છે, એવું સીસીટીવી ફૂટેજ એમના પરિવારે જોયું છે એવું એમનું કહેવાનું છે. તો શા માટે આ તંત્રએ એને પાણીનો ગ્લાસ ન આપ્યો? શા માટે તંત્ર એને દવાખાને ન લઈ ગયું? એટલી બધી સંવેદનહીનતા તમારામાં છે. અને હું મારા સમાજને પણ વિનંતી કરું છું ફેસબુક લાઈવના માધ્યમથી, આજે મહેશ વાળા છે, કાલે તમારો પણ ભાઈ હોઈ શકે, કાલે તમારો પણ બાપ હોઈ શકે, કાલે તમારો દીકરો પણ હોઈ શકે. તો આજે તમે ઘરની બહાર નહીં નીકળો તો તમે બાબા સાહેબના ગદ્દાર ગણાશો. એટલે નીકળો બહાર, મકાનો છે, જંગ લડો બેમાનો છે. આ કોઈ સરકારની સામેની લડાઈ નથી, આ પોલીસ તંત્રની સામેની લડાઈ નથી, આ લડાઈ છે માત્ર ન્યાય મેળવવાની. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. 70.com આઝાદી સમાચારોની.